માનવીની જરૂરિયાતો કુદરત પર આધારિત છે આપણી મૂળભૂત જરૂરિયાતો જેવી કે હવા પાણી ખોરાક પ્રકાશ વસવાટ અને વસ્ત્ર આપણને પૃથ્વી પરથી પરિપૂર્ણ થાય છે સાંસ્કૃતિક વિકાસ અને કૃષિ વિકાસ સાથે તેમજ તકનીકી વિકાસ સાથે આપણી વધતી જતી ઊર્જાની માંગ પણ પૃથ્વી જ પૂરી પાડે છે માનવ દ્વારા સર્જન ન કરી શકાતા અને કુદરતી રીતે નિર્માણ પામતા સ્ત્રોતોને નૈસર્ગિક સંપત્તિ અથવા તો કુદરતી સંપત્તિ કહે છે વાતાવરણ મૃદાવરણ જલાવરણના ઘટકો જેવા કે હવા જમીન પાણી જંગલ ખનીજો વનસ્પતિઓ અને પ્રાણીઓ વગેરે કે જેનો ઉપયોગ બધા જ સજીવોમાં જીવન ટકાવી રાખવા માટે થતો હોય છે તેને નૈસર્ગિક સ્ત્રોતો કહે છે પૃથ્વી પર માનવી મુખ્ય વિકસિત સજીવ છે વાક્યો બોલવા માટે વંચાય તેવું લખવા અને કુતૂહલ ઉદ્ભવે તેવી નવી વસ્તુ જાણવા માટે તે સક્ષમ છે ભોગવિલાસી અને આરામદાયક જીવન બનાવવા માટે માનવીએ ઉદ્યોગો સ્થાપ્યા અને રસ્તા કેનાલ બંધ ઉપગ્રહો કાર મોટર જહાજ વિમાન સબમરીન મિસાઇલ રોકેટ વગેરે બનાવવાની શરૂઆત કરી તેનો હેતુ સિદ્ધ થયા પછી માણસે પ્રકૃતિનો વિનાશ કરી કુદરતી પેદાશો અને વાતાવરણનો પણ વિનાશ કર્યો માણસે ખેતી રહેઠાણ કારખાના ગ્રામ્ય વિકાસ અને શહેરો માટે જંગલો અને જમીન પરની વનસ્પતિઓ કાપી નૈસર્ગિક પરિસરમાં તેણે વિવિધ સાધનો કૌશલ્યો અને બુદ્ધિમત્તાનો ઉપયોગ કરી આગળ સામાજિક અને સાંસ્કૃતિક વાતાવરણ ઊભું કર્યું આ બધી પ્રવૃત્તિઓથી પર્યાવરણમાં અસમતુલા સર્જાઈ માનવી એમ જ માન્યા કરે કે તેના માટે જરૂરી એવા આ નૈસર્ગિક સંપત્તિના સ્ત્રોત અખૂટ છે અને તેમનો ધારે તેટલો અને ધારે એવો ઉપયોગ કરી શકે છે તો તેની આ મોટી ભૂલ છે નૈસર્ગિક સંપત્તિનો બેફામ અને અવિચારી ઉપયોગ માનવ સંસ્કૃતિ અને તેની હયાતી માટે મોટા જોખમ ઊભા કરી રહ્યા છે પૃથ્વી પર પ્રાણી વૃક્ષો ખનીજો અને અન્ય કુદરતી સ્ત્રોતોનો જથ્થો મર્યાદિત છે જ્યારે આ સ્ત્રોતોનો ઉપયોગ કરનાર લોકોની સંખ્યા ઝડપથી વધી રહી છે ખરેખર તો લોકોની સંખ્યા એ સમસ્યા નથી સમસ્યા એ છે કે આ નૈસર્ગિક સંપત્તિનો ઉપયોગ કેવી રીતે કરવો એક વ્યક્તિ કે વ્યક્તિ સમુદાય આ સ્ત્રોતોનો ગજાબહારનો વધુ પડતો બેફામ ઉપયોગ કરે અથવા તો પ્રદૂષણમાં વધારો કરે તો આ અસંતુલિતતા અન્ય માટે પર્યાવરણીય સ્વાસ્થ્ય સમસ્યાઓ સર્જે આથી નૈસર્ગિક સંપત્તિનો બુદ્ધિ વિષયક અને સમજણથી ઉપયોગ કરવાની જરૂર છે જંગલ જૈવવિવિધતાના વિશિષ્ટ સ્થળ છે જૈવવિવિધતાનો એક આધાર તે વિસ્તારમાંથી મળી આવનારી વિવિધ જાતિઓની સંખ્યા છે પરંતુ સજીવોના વિવિધ સ્વરૂપો જેવા કે જીવાણુઓ ફૂગ ત્રિયંગી વનસ્પતિઓ સપુષ્પી વનસ્પતિઓ સૂત્રકૃમિઓ કીટકો સરિસરૂપ વગેરે પણ મહત્વપૂર્ણ છે વારસાગત જૈવવિવિધતાનું સંરક્ષણ કરવાનો પ્રયત્ન પ્રાકૃતિક સંરક્ષણના મુખ્ય ઉદ્દેશોમાંનો એક છે પ્રયોગો અને ક્ષેત્ર અભ્યાસથી આપણને જાણકારી મળે છે કે જૈવવિવિધતાનો નાશ થવાથી પરિસ્થિતિય સ્થાયીતા પણ નાશ પામી શકે છે જ્યારે આપણે જંગલના સંરક્ષણને ધ્યાનમાં લઈએ ત્યારે કેટલાક સહભાગીઓ વન્ય વ્યવસ્થાપનમાં ભાગ લે છે જે લોકો જંગલમાં કે જંગલની આસપાસ રહે છે તેઓ તેમના જીવનના વિવિધ હેતુ માટે જંગલની પેદાશો પર આધાર રાખે છે જંગલમાં કે તેની નજીક રહેતા લોકોએ જંગલના સ્ત્રોતોના ટકાઉપણા માટે ખાતરીપૂર્વકની પદ્ધતિઓ વિકસાવવી છે આ લોકો જંગલના વૃક્ષોમાંથી બળતણ મેળવે છે તેઓ માત્ર શાખાઓ કાપે છે અને પર્ણો ચૂંટે છે પરંતુ આખા વૃક્ષને કાપતા નથી તેઓ તેમની ઝૂંપડીઓ કે ટોપલીઓ બનાવવા માટે વાંસનો ઉપયોગ કરે છે તેઓ ખેતીવાડીના સાધનો બનાવવા માટે લાકડાનો ઉપયોગ કરે છે અને વનસ્પતિઓમાંથી ફળો ઘાસચારો દવાઓ ભેગી કરે છે સરકારની માલિકીના જંગલોના સ્ત્રોતોનું નિયંત્રણ વન વિભાગ કરે છે મોટા ભાગનું મહેસૂલ મેળવવા માટે જંગલો એ સરકાર માટે મહેસૂલનો સારો સ્ત્રોત છે વૃક્ષો કાપી ઇમારતી લાકડા વેચવામાં આવે છે ઇમારતી લાકડાઓ માટે પાઇનસ સાગ અને નીલગીરીના વૃક્ષો વાવવા માટે જંગલના મોટા ભાગમાંથી વનસ્પતિઓ દૂર કરવામાં આવે છે જેથી આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં જૈવવિવિધતાનો નાશ થાય છે જે પર્યાવરણને કરતા છે જંગલમાં બંધો બાંધવાથી તેમજ જંગલમાં રસ્તા બનાવવાથી પણ જંગલને નુકસાન થાય છે ઉદ્યોગકારો જંગલ પેદાશોનો ઉપયોગ તેમના ઉદ્યોગોમાં કરે છે આ ઉદ્યોગોના કાચા માલનો મુખ્ય સ્ત્રોત જંગલો છે ઇમારતી લાકડાનો ઉદ્યોગ કાગળ બનાવતા ઉદ્યોગ રમતગમતના સાધનો અને લાખ ઉદ્યોગ બનાવવાના ઉદ્યોગ મોટાભાગે જંગલો પર આધારિત છે ઉદાહરણ તરીકે બીડી ઉદ્યોગ બીડીઓ બનાવવા માટે ટીમરૂના પાનનો ઉપયોગ થાય છે ટીમરૂના પાનનો મુખ્ય સ્ત્રોત જંગલો જ છે ઉદ્યોગો જંગલોને પોતાની ફેક્ટરી માટે કાચા માલના સ્ત્રોત તરીકે ગણે છે લોકોનો એક મોટો વર્ગ પોતાના સ્વાર્થ માટે સરકાર તરફથી ઉદ્યોગ માટે કાચા માલને ખૂબ ઓછી કિંમતે પ્રાપ્ત કરવામાં કાર્યરત હોય છે કારણ કે સ્થાનિક નિવાસીઓની તુલનામાં આ વ્યક્તિઓની પહોંચ સરકારમાં ઘણી વધારે ઉપર સુધી હોય છે આમ તેઓને તે ક્ષેત્ર કે વિસ્તારની જાળવણી તેમજ વિકાસમાં કોઈ રસ નથી હોતો ઉદાહરણ તરીકે જંગલના કોઈ એક વિસ્તારના સાગના બધા વૃક્ષોને કાપી નાખ્યા પછી તે દુરસ્ત કે ઉઘાડા થઈ ગયેલા જંગલમાંથી સાગ પ્રાપ્ત કરવા માંડે છે તેઓને એ વાતથી કોઈ મતલબ નથી કે તેઓ જંગલનો ઇષ્ટતમ ઉપયોગ સુનિશ્ચિત રીતે કરે જેથી તે આવનારી પેઢીઓને માટે પણ પ્રાપ્ત થઈ શકે તમારા મંતવ્ય પ્રમાણે આ પ્રકારનો વ્યવહાર કરનારા લોકોને જંગલોનો આડેધડ ઉપયોગ કરતા કેવી રીતે રોકવા જોઈએ અંતમાં આપણે પ્રકૃતિ તેમજ વન્યજીવ પ્રેમીઓની ચર્ચા કરીએ કે જેઓ જંગલ પર નિર્ભર નથી પરંતુ જંગલોના વ્યવસ્થાપનમાં તેઓની ઘણી બધી બાબતોનું ખૂબ જ મહત્વ અપાય છે સંરક્ષણ માટેની શરૂઆત મોટા પ્રાણીઓ જેવા કે વાઘ ચિત્તા હાથી તેમજ ગેંડાના સંરક્ષણથી થઈ છે હવે તેઓને સંપૂર્ણ જૈવ વિવિધતાને પૂર્ણ સ્વરૂપે સંરક્ષિત કરવા મહત્વના સમજી લેવાયા છે પરંતુ શું આપણે એવા વ્યક્તિઓને યોગ્ય મહત્વ ન આપવું જોઈએ કે જેઓ જંગલના તંત્રના ભાગ બની ગયા હોય છે આ વાતનું પ્રમાણ એ છે કે સ્થાનિક નિવાસીઓ પરંપરા અનુસાર જંગલોનું સંરક્ષણ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે ઉદાહરણ તરીકે રાજસ્થાનના બિશ્નોઈ સમુદાય માટે જંગલ તેમજ વન્ય પ્રાણીઓનું સંરક્ષણ કરવું તેમના માટે ધાર્મિક અનુષ્ઠાનનો એક ભાગ બની ગયો છે ભારત સરકારે હમણાં પ્રાણીઓ સંરક્ષણના હેતુથી અમૃતાદેવી બિશ્નોઈ રાષ્ટ્રીય પુરસ્કારની વ્યવસ્થા કરી છે આ પુરસ્કાર અમૃતાદેવી બિશ્નોઈની સ્મૃતિમાં આપવામાં આવે છે જેઓએ સત્તરસો એકત્રીસમાં રાજસ્થાનના જોધપુર પાસે ખેજરાલી ગામમાં ખેજરીના વૃક્ષોને બચાવવાના હેતુથી ત્રણસો ત્રેસઠ લોકોની સાથે પોતાનું બલિદાન આપ્યું હતું અભ્યાસ પરથી આ વાત સાબિત કરાયેલી છે કે જંગલોના પરંપરાગત ઉપયોગથી જ જંગલો પર કોઈ પ્રતિકૂળ અસર થતી નથી ઉદાહરણ તરીકે હિમાલય રાષ્ટ્રીય ઉદ્યાન પોતાના સુરક્ષિત ક્ષેત્રમાં અલ્પાઇનના ઘાસના મેદાનો ધરાવે છે જે ઘેટાઓનો ચારો હતો ભરવાડો પોતાના ઘેટાઓને ચરાવવા માટે પ્રત્યેક ગ્રીષ્મ ઋતુમાં પોતાના ઘેટાઓને ઘાટીઓમાંથી આ વિસ્તારમાં લઈ જતા હતા જ્યારે આ રાષ્ટ્રીય ઉદ્યાન રચાયો ત્યારે આ પ્રથા સમાપ્ત થઈ હવે એવું જોવામાં આવ્યું કે ઘેટા દ્વારા નિયમિત ચરાઈ વગર ઘાસ ખૂબ જ ઊંચું વધે છે અને પછી લંબાઈને કારણે જમીન પર પડી જાય છે જેનાથી નવા ઘાસની વૃદ્ધિ અટકી જાય છે સંરક્ષિત વિસ્તારોમાં સ્થાનિક નિવાસીઓને બળપૂર્વક રોકવાની વ્યવસ્થાપન નીતિ સંભવતઃ લાંબા સમય સુધી સફળ થઈ શકી નથી જંગલોને થનારા નુકસાન માટે માત્ર સ્થાનિક નિવાસીઓ જ જવાબદાર ઠેરવવામાં આવે તે સાચું નથી ઔદ્યોગિક જરૂરિયાતો તેમજ વિકાસની પરિયોજનાઓ જેવી કે રસ્તાઓ તેમજ બંધોનું નિર્માણ કરવાથી જંગલોનો વિનાશ કે તેઓને થનાર નુકસાનથી આંખો ફેરવી શકાતી નથી આ સંરક્ષિત વિસ્તારોમાં પર્યટકો દ્વારા અથવા તેઓની સુવિધા માટે થયેલી વ્યવસ્થાને કારણે થયેલા નુકસાનને પણ ધ્યાનમાં લેવાય છે આપણે માનવું પડશે કે જંગલોની ભૂમિમાં મનુષ્યનો હસ્તક્ષેપ ખૂબ જ વધારે છે આ હસ્તક્ષેપની પ્રકૃતિ તેમજ મર્યાદાને નિયંત્રિત કરવી પડશે જંગલના સ્ત્રોતોનો ઉપયોગ એવી રીતે કરવો પડશે કે જે પર્યાવરણ તેમજ વિકાસ બંનેને માટે હિતકારી હોય બીજા શબ્દોમાં કહીએ તો જ્યારે પર્યાવરણ અથવા જંગલોનું સંરક્ષણ કરવામાં આવે ત્યારે તેના સુઆયોજિત ઉપયોગનો લાભ સ્થાનિક નિવાસીઓને મળવો જોઈએ આ વિકેન્દ્રીકરણની એક એવી વ્યવસ્થા છે કે જેમાં આર્થિક વિકાસ તેમજ સંરક્ષણ બંને સાથે દર્શાવી શકાય છે જે પ્રકારનો આર્થિક અને સામાજિક વિકાસ આપણે ઈચ્છીએ છીએ તેથી છેવટે આ નિર્ણય લેવો પડશે કે પર્યાવરણનું સંરક્ષણ કરવું પડે અથવા તેનો વિનાશ થતો અટકાવવો પડે પર્યાવરણને વનસ્પતિઓ અને પ્રાણીઓના પ્રાચીન સંગ્રહ તરીકે માનવામાં આવતું નથી આ એક જટિલ વ્યવસ્થા છે કે જેમાંથી આપણા ઉપયોગ માટે અનેક પ્રકારના પ્રાકૃતિક સ્ત્રોતો પ્રાપ્ત થાય છે આપણે આપણા આર્થિક તેમજ સામાજિક વિકાસની પૂર્તતા કરવા માટે આ સ્ત્રોતોનો સાવચેતીપૂર્વક ઉપયોગ કરવો જોઈએ આપણે એ વાત પર વિચાર કરવો જોઈએ કે ઉપરોક્ત બધા ભાગીદારોનું લક્ષ્ય શું વન વ્યવસ્થાપન કે જંગલના વ્યવસ્થાપનના સંદર્ભમાં સમાન છે ઉદ્યોગોને વન સંપદા મોટે ભાગે બજારની કિંમત કરતાં ઓછી કિંમતમાં પ્રાપ્ત થાય છે જો કે સ્થાનિક નિવાસીઓને તેના લાભથી વંચિત રાખવામાં આવે છે ચીપકો આંદોલન સ્થાનિક નિવાસીઓને જંગલોથી ભિન્ન કે દૂર કરવાની નીતિનું જ પરિણામ છે આ આંદોલન ઓગણીસો સિત્તેરના શરૂઆતના દશકામાં હિમાલયની ઊંચી પર્વતીય શૃંખલામાં ગઢવાલના રેની નામના ગામની એક ઘટનાથી થયું હતું આ વિવાદ લાકડાના માલિકો તેમજ સ્થાનિક લોકો વચ્ચે થયો હતો કારણ કે ગામની નજીકના વૃક્ષોને કાપવાનો અધિકાર લાકડાના માલિકોને આપી દેવાયો હતો એક નિશ્ચિત દિવસે લાકડાના માલિકોના માણસો વૃક્ષોને કાપવા માટે આવ્યા હતા જ્યારે ત્યાંના સ્થાનિક પુરુષો ત્યાં હાજર ન હતા કોઈ પણ પ્રકારના ભય વગર ત્યાંની મહિલાઓ તરત જ વૃક્ષો હતા ત્યાં પહોંચી ગઈ અને તેઓ વૃક્ષોની ફરતે પોતાના હાથ ફેલાવીને એટલે કે વૃક્ષોને ભેટીને ઊભી રહી ગઈ માલિકોએ તેમના માણસોને વૃક્ષ કાપતા અટકાવ્યા છેવટે માલિકોએ તેમનું વૃક્ષો કાપવાનું કામ બંધ કરાવવું પડ્યું પ્રાકૃતિક સ્ત્રોતોના નિયંત્રણની આ સ્પર્ધામાં પુનઃ પ્રાપ્ત થનારા આ સ્ત્રોતનું સંરક્ષણ અંતર્ગત બાબત છે આ ઉદ્દેશથી તેના ઉપયોગની રીતનો પ્રશ્ન થાય છે લાકડાના માલિકોએ તે વિસ્તારના બધા વૃક્ષોને કાપીને ધરાશાયી કરવાના હોય છે અને તે વિસ્તાર કે ક્ષેત્રને હંમેશને માટે વૃક્ષહીન બનાવવાનું હોય છે સ્થાનિક જનસમુદાય વૃક્ષો પર ચડી જઈને કેટલીક શાખાઓ કે ડાળીઓ અને પર્ણોને કાપે છે જેથી સમય જતાની સાથે પુનઃ તેના જૈવિક ભાગોની પૂર્તતા થાય છે આંદોલન ખૂબ જ ઝડપથી માનવ સમુદાયો અને માધ્યમોમાં ફેલાઈ ગયું હતું તેમજ જંગલ પેદાશોના ઉપયોગમાં તેમની પ્રાથમિકતાઓ પર ફરીથી વિચાર કરવા સરકારને ફરજ પડી હતી કે જંગલ કોનાથી છે અને જંગલના સ્ત્રોતોનો સદઉપયોગ માટે પ્રાથમિકતા નક્કી કરવા માટે પુનર્વિચારણા કરવા માટે લાચાર બનાવ્યા છે અનુભવે લોકોને શીખવાડી દીધું છે કે જંગલોના વિનાશથી માત્ર વન પેદાશોની પ્રાપ્યતા અસર પામે છે તેમ નથી પરંતુ ભૂમિની ગુણવત્તા તેમજ સ્ત્રોત પર અસર થાય છે સ્થાનિક લોકોની ભાગીદારીથી નિશ્ચિત રૂપથી જંગલોનું વ્યવસ્થાપન કાર્યદક્ષતાથી આગળ વધેલું છે વનોના વ્યવસ્થાપનમાં લોકોની ભાગીદારીનું એક ઉદાહરણ ઓગણીસો પશ્ચિમ બંગાળના વન વિભાગના પ્રદેશના દક્ષિણ પશ્ચિમ જિલ્લાઓમાં નાશ થઈ રહેલા સાલ વૃક્ષ શોરિયા રોબોસ્ટા કુલ ડિપ્ટોરુકાર પેસીના જંગલોની પુનઃપૂર્તિ કરવાની યોજના અસફળ થઈ તેના કારણોની જાણકારી મેળવી હતી સતર્કતાની પરંપરાગત રીતો અને પોલીસની કાર્યવાહીથી સ્થાનીય લોકો અને પ્રશાસન વચ્ચેનું અંતર વધતું ગયું જેના ફળ સ્વરૂપે જંગલના કર્મચારીઓ અને ગામવાસીઓમાં વારંવાર લડાઈઓ થવા લાગી હતી આ લડાઈઓ કે ઝઘડાઓએ નક્સલવાદ જેવું સ્વરૂપ ધારણ કરતા અને હિંસક આંદોલનોને પણ વેગ મળી ગયો હતો આમ વિભાગે પોતાની યોજનામાં પરિવર્તન કર્યું અને મિદનાપુરના અરાબાડી વન વિસ્તારમાં એક યોજના પ્રારંભ કરી અહીંયા વન વિભાગના એક દૂરદર્શી અધિકારી બેનર્જીએ ગામવાસીઓને પોતાની યોજનામાં સમાવ્યા હતા અને તેઓના સહયોગથી ખૂબ જ ખરાબ પરિસ્થિતિ ધરાવતા સાલના આ જંગલને બારસો બોતેર હેક્ટર્સ વિસ્તારનું સંરક્ષણ આપ્યું એના સ્થાને ગામવાસીઓને આ ક્ષેત્રની દેખભાળની જવાબદારી માટે રોજગાર મળવાની સાથે જ તેઓને ત્યાંની નીપજનો પચીસ ટકા ઉપયોગનો અધિકાર પણ મળ્યો અને ખૂબ જ ઓછી કિંમતે બળતણ માટેના લાકડા અને પશુઓને ચરાવવાની સંમતિ પણ આપવામાં આવી સ્થાનિક જન સમુદાયની તેમજ સક્રિય ભાગીદારીથી ઓગણીસો ત્યાંશી સુધી અરાબાડીના સાલના વનો સમૃદ્ધ થઈ ગયા અને પહેલાં નકામાં પડતર કહેવાતા જંગલની કિંમત બાર પોઈન્ટ પાંચ કરોડ અંદાજીત ગણવામાં આવે